तो राजकोट ना ऑपरेटर में रेती बाबत नी थयेल बे युवकों पर हुमलो थयो छे। तो ग्रामजनों एकत्र थई पहोंच्या मामलतदार कचेरीए समस्त नीलाखा गामना लोको घटनाना विरोध में कड़क कार्यवाही करवानी मांग साथे एकत्र थई पहोंच्या मामलतदार कचेरीए कलेक्टर ने संबोधीने ऑपरेटर मामलतदार ने आवेदन पत्र पाठवी विरोध नोंधाव्यो। जो तुरंत पगला नहीं लेवाय तो राजकोट पोरबंदर हाईवे रोड पर चकाजाम करवानी पण चिंता। नीलाखा गामना इसमो पर गईकाले जे कई बनाव बन्यो छे ए बाबतमां आज नीलाखा गामना महिला बहनों अने पुरुषों अने गाम लोको द्वारा जे आवेदन पत्र आपवामां आव्युं छे ए तटस्थ तपास करी अने दोषितों सामे पगला लेवा माटे अमे आजना ज माननीय श्री जिला मेजिस्ट्रेट साहेब जूनागढ़ राजकोट ने मोकली आपशुं अने डीवायएसपी साहेब जेतपुर एसडीएम साहेब धोराजी અને અહીં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉપલેટાને પણ અમે નકલ રવાના કરી દઈશું અને જે કોઈ દોષિત હશે એના ઉપર નિયમો અનુસારની કડક કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવશે। સર ખાસ ગામ લોકોએ કીધું કે ખનીજ ચોરી થાય છે, એવું બને છે? ખનીજ ચોરી થતી હશે તો નિયમ મુજબ જે કામગીરી જેમને કરવાની છે અમે કરીએ જ છીએ, બરોબર? અમને જ્યારે મેસેજ મળે, ફરિયાદો આવે ત્યારે અમે જઈએ જ છીએ। મામલતદાર કચેરી આવેદન પત્ર આપવા આવીએ છીએ, જે કાલે અમારા ચિંતન ને કિશનભાઈ કાનગળ એ બંને જે ખનીજ માફિયા દ્વારા માર મારવામાં આવેલો, હાથ પગ તોડી નાખવામાં આવેલા, તે સમયે અમે બંને બે ભાઈઓને અમારે આપણે સોલંકી સાહેબની હોસ્પિટલે ત્યાં દાખલ કરેલ છે, તે અરસામાં અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। 400-500 જણા, 4 ટ્રેક્ટર અને 500 મોટરસાઇકલ ઉભરીને બધા આવ્યા છે, તે બદલ મામલતદાર સાહેબને રજૂઆત કરી કે અમે ધ્યાન દેશું પૂરતું, તમે સરપંચ ટેન્શન ના લેતા એવું શું કરવો પડ્યો? આ કયું ખનીજ માફિયા દ્વારા, ખનીજ માફિયા અવારનવાર મારા ગામના છોકરાને હેરાન પરેશાન કરે છે, એવા અમે કાર્યક્રમ રાખેલો। વેણુ નદી અને ભાદર નદી બંને પસાર થાય છે નીલાખા ગામના પાદરમાંથી, તે સમયે રેતી ભરવી છે અને અમારા ગામ લોકોની મનાય છે બેન દીકરી નાતી હોય, ધોતી હોય અથવા એને વિડિયા ઉતારે અથવા એ ખાડા કરે, મારા નાના નાના છોકરા પણ એમાં ડૂબેલા હે, એ સમયે મારું નામ કાજલબેન, કાજલબેન નીલાખા, મારા છોકરા અમે ઉપલેટા જતા હતા તો એને વગર કારણે વગર ગુને માર્યા છે, તો હવે એનું શું નિર્ણય લેવો, અમારે કાયદો કરવો જોઈએ અને આને વેલાને બદલે તો કે અમારે અભિપ્રાય જોઈએ ની બધી, અને કોનીએ માર્યા, શું કારણે માર્યા, એ અમારે બધું જવાબદારી જોઈશે અને વેલાને વેલા તકે અમારે જોઈશે જવાબદારી, બીજું કઈ નહીં, અને કેનીએ માર્યા છે જી હોય એને હાજર કરવો અને વેલાને વેલા તકે ધરપકડ કરવી જોઈએ। આજે શું કરવા આવ્યા? મારું નામ છે જયબેન કાનગડ, હું નીલાખાના વતની સૌ, નીલાખાના વતની સૌ, અને ચિંતન મારો દીકરો છે અને કિચન પણ મારો જ દીકરો થાય છે, ગામનો દીકરો એ મારો જ દીકરો, અને એ દીકરા ફાટું થઈ ન્યાય લેવા આખું ગામ અટાણ, 4 ટ્રેક્ટર ને એટલી મોટરસાઇકલો આવી છે, તો વગર કારણે અને વગર ગુને એ છોકરા નહોતા લીડમાં ક્યાંય કે નથી, કોઈ દી વેકરો ભરીને એને ખોબો ભરીને બહાર નાખ્યો, તો વગર કારણે અમારા છોકરાના શું કામે લીધું એ અમારે જાણવું છે, અને આ કોઈ પણ બીજાનો હાથ છે કે આને જ કર્યું છે, અને સુવા છે, સુવાના જેટલા સુવા છે ને એટલા એ હતા, 5 જણા હતા, મોટરસાઇકલ લઈને આ છોકરા જતા હતા, સ્કોર્પિયો લઈને આવ્યા અને પાછળથી એને ધક્કો માર દીધો, છોકરા પડી ગયા અને મૈંડા પાઇપ અને ધોકા મારવા છોકરાના હાથ પગ ભાંગી નાખ્યા અટાણ ઓમમાં દવાખાને છે, તો આનો નિર્ણય અમને આજે જ જોઈ, એટલે આજે જ જોઈએ।